राजकोट में स्वाइन फ्लू थी युवतीनुं मौत थयुं छे, तो गीर सोमनाथना भालका गाम में पण युवतीनुं मौत थयुं छे। 27 वर्षीय युवती स्वाइन फ्लू वोर्ड में सारवार लई रही थी। राजकोट में 7 दर्दी स्वाइन फ्लू वोर्ड में सारवार हेठळ हता। राजकोट में स्वाइन फ्लू काळो कहर वर्तव्यो छे, जेमां वधु 2 पॉजिटिव केस सामे आव्या छे। राजकोट अने अन्य जिल्लामांथी 1-1 पॉजिटिव केस सामे आव्यो छे। आ वर्षे स्वाइन फ्लूना 7 पॉजिटिव दर्दीओ राजकोटमां सारवार हेठळ छे, जयारे ધોરાજીના દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। રાજ્યભરમાં સ્વાઇન ફ્લુએ પગ પેસારો કર્યો છે, ત્યારે સુરતમાં પણ સ્વાઇન ફ્લુનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। અત્યાર સુધી જિલ્લામાં સ્વાઇન ફ્લુના કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે। સ્વાઇન ફ્લુના કારણે 2 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે। સ્વાઇન ફ્લુનો વધુ 1 કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે। સ્વાઇન ફ્લુને લઈને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે। તો રાજ્યમાં હવે સ્વાઇન ફ્લુએ માથું ઉચક્યું છે। અમદાવાદ પછી હવે વડોદરામાં પણ સ્વાઇન ફ્લુએ દસ્તક કરી છે। શહેરની સયાજી હોસ્પિટલમાં આ સિઝનનો પહેલો સ્વાઇન ફ્લુનો કેસ નોંધાયો છે। વડોદરા જિલ્લામાં સાવલીમાં રહેતી મહિલાને સ્વાઇન ફ્લુના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે 22 વર્ષીય ગર્ભવતી મહિલાનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। પહેલો સ્વાઇન ફ્લુ નોંધાતા વડોદરાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, ત્યારે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ વર્ષનો પહેલો કેસ જોવામાં આવ્યો છે। 22 વર્ષની સાવલીની એક પ્રેગ્નન્ટ મધરમાં અમારી પાસે આવી હતી, જેમાં સસ્પેક્ટેડ સ્વાઇન ફ્લુ હતું અને એના રિપોર્ટ કાઢાવતા, જે આપણે SSG હોસ્પિટલમાં જ લેબોરેટરીમાં કાઢવામાં આવ્યું હતું, એમાં સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યું છે। પેશન્ટ બાયપેપ ઉપર છે, આપણી પાસે આઇસોલેશન વોર્ડ છે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નર્સ, વેન્ટિલેટર, PPE, દવાઓ અને ઇન્જેક્શનો બધા છે, જે આપણે સ્વાઇન ફ્લૂના દર્દી માટે વાપરતા હોઈએ છે। વરસાદના લાંબા સમયના વિરામ બાદ શહેરની અંદર ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓની અંદર મોટી સંખ્યામાં વધારો જોવા મળ્યો, ત્યારબાદ હવે સ્વાઇન ફ્લુ પણ ક્યાંક ને ક્યાંક માથું ઉચકતો હોય એમ લાગી રહ્યું છે। શહેરની સયાજી હોસ્પિટલમાં જે આઇસોલેશન વોર્ડ આવેલો છે, આ આઇસોલેશન વોર્ડની અંદર સ્વાઇન ફ્લુના લક્ષણો સાથે જે દર્દીઓ દાખલ થાય છે તેઓની સારવાર કરવામાં આવે છે। મહત્વનું છે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ગર્ભવતી પરિણીતાને ગઈકાલે અહીંયા સ્વાઇન ફ્લુના લક્ષણો સાથે દાખલ કરવામાં આવી હતી, ત્યારે એના રિપોર્ટની અંદર પણ સ્વાઇન ફ્લુ પોઝિટિવ હોવાનું નિદાન થયું છે। ત્યારે આ આઇસોલેશન વોર્ડની અંદર હાલ તો એ પરિણીતાની સારવાર ચાલી રહી છે। ગત સપ્ટેમ્બર માસની અંદર વડોદરા શહેર જિલ્લામાંથી 400 જેટલા સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો સાથે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 200થી વધારે દર્દીઓને સ્વાઇન ફ્લૂ હોવાનું નિદાન થયું હતું, ત્યારે હવે આવનારા સમયની અંદર પણ જે દર્દીઓ છે દર્દીઓના લક્ષણોને આધારે અહીંયા સેમ્પલ લેવામાં આવશે। સાથે સાથે સયાજી હોસ્પિટલનું જે આઇસોલેશન વોર્ડ છે, આઇસોલેશન વોર્ડની અંદર આવા લક્ષણો સાથે જે દર્દીઓ છે દર્દીઓને પણ સારવાર માટે રાખવામાં આવશે। જો કે હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે જે પણ દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે તેઓની સંપૂર્ણ સારવાર કરવા માટે હોસ્પિટલનું તંત્ર સજ્જ છે। કેમેરા પર્સન હાર્દિક દીક્ષિત સાથે તુષાર પટેલ, ઝી મીડિયા।